नमस्कार विद्यार्थी मित्रों, श्री VVNPB हिरपरा कन्या विद्यालय में आपनो हार्दिक स्वागत है। आज आप धोरण 11 संस्कृत विषय में भाष विषय अभ्यास करीशू। विद्यार्थी मित्रों, आज आगळना पीरियड नी अंदर आपणे भाषनी कृतिओ एना सौथी पहला महाभारत पर आधारित 6 कृतिओनो अभ्यास कर्यो। आज आप जे महाभारत आधारित कुल 6 कृतिओनी जेमज रामायण पर आधारित 2 कृतिओ छे, प्रतिमा नाटक अने अभिषेक नाटक। एमांथी आजे आपणे प्रतिमा नाटक छे एटले के 7मी कृति छे प्रतिमा नाटक, जेना विषे आपणे अभ्यास करीए। शीर्षक समझिए तो प्रतिमा एटले मूर्ति। अहींया राजा दशरथ छे अने बीजा एना जे पूर्वजो छे एनी नगरनी बहार बधी प्रतिमाओ छे ने राखवामां आवे छे। एना उपरथी कृतिनुं शीर्षक छे आपवामां आवेलुं छे प्रतिमा नाटक। कारण के जे मोसाळ गयेलो जे भरत होय छे ए बहार रोकाय छे। क्यारे? के ज्यारे अयोध्या नगरनी अंदर प्रवेशे छे त्यारे। एटले मोसाळथी पाछा फरता वखते भरत जे अयोध्या नगरमां प्रवेशता बीजा पूर्वजोनी साथे पोताना पिता दशरथनी प्रतिमा जुवे छे अने पोताने एक खूब ज आघात लागे छे। आ बधी प्रतिमाओ उपरथी शीर्षक आपवामां आव्युं छे प्रतिमा नाटक। जे महाभारत छे એમાં 6 કૃતિઓ છે એ ભાષનું મૌલિક સર્જન હતું, એમ અહીંયા રામાયણ છે એ ગ્રંથનો આધાર લઈ આ પ્રતિમા નાટક છે એ પણ ભાષનું મૌલિક સર્જન જ છે। રામાયણ કથા ઉપર આધારિત આ 7 અંકનું નાટક છે। ક્યારેક તમને બાળકો આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રતિમા નાટક છે એમાં કુલ કેટલા અંકો છે આવેલા હોય છે, તો કેટલા અંકો આવશે? 7 અંકો। મોસાળથી પાછા ફરતા ભરત નગરની બહાર પ્રતિમા ગૃહમાં સ્વર્ગીય પૂર્વજોની સાથે મહારાજ દશરથની પ્રતિમા જુએ છે। અહીંયા જે મોસાળ એટલે પોતાનું જે મામાનું ઘર છે તે પૂર્વજો કે જે પોતાના વડીલો છે એ બધા સ્વર્ગીય પૂર્વજો, એટલે કે પોતાના વડીલો જે મૃત્યુ પામ્યા છે એ સ્વર્ગીય પૂર્વજો, એની સાથે મહારાજ દશરથ, એ દશરથ છે એ રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન એના 4ના એ પિતા છે। ત્યારે પિતાના મૃત્યુની એને જાણ થાય છે। ક્યારે જાણ થાય છે? કે જ્યારે એ પ્રતિમા ગૃહની અંદર પોતાના પિતાની મૂર્તિ જોવે છે ત્યારે। કારણ કે મૃત્યુ પામ્યા વિના કોઈ વ્યક્તિની પ્રતિમા છે એની અંદર રાખવામાં આવતી નહીં, તેથી નાટકનું નામ છે પ્રતિમા નાટક રાખવામાં આવ્યું। આ નાટકમાં રામના વનગમનથી રાજ્યાભિષેક સુધીનું નિરૂપણ છે। રામના વનગમન, કારણ કે કૈકેયી છે એને રાજા દશરથ પાસે વરદાન માગેલું હતું કે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી, એટલે જ્યારે એ 14 વર્ષના વનવાસ દરમિયાન એ વનગમન કરે છે અને ફરી પાછા 14 વર્ષ પૂર્ણ કરતાં ફરી પાછા અયોધ્યા નગરમાં પાછા આવે છે, એટલે ત્યાં સુધીનું એટલે કે રાજ્યાભિષેક સુધીનું વર્ણન છે એ નિરૂપાયેલું છે। શેમાં નિરૂપવામાં આવે છે? પ્રતિમા નાટક કૃતિમાં। રામના રાજ્યાભિષેકના સ્થાને સીતા અને લક્ષ્મણ છે એ પણ રામના સાથે એટલે કે રામની સાથે વનમાં જવાની તૈયારી કરે છે, અને એ સમય દરમિયાન જે વનગમન કરેલું હોય છે ત્યારે જ દશરથનું મરણ છે થાય છે। દશરથ રાજાને પણ એક શાપ હતો કે જો પોતાના પુત્રનો વિયોગ થશે તો જ એનું મૃત્યુ થશે। અહીંયા ભરત અને શત્રુઘ્ન છે એ બંને, એ શત્રુઘ્ન એ મોસાળ તો ગયેલા જ હોય છે, બાકી બચેલા 2 ભાઈ રામ અને લક્ષ્મણ એ અત્યારે વનગમન કરે છે, એટલે પોતાના પિતા દશરથ પાસે અત્યારે એક પણ પુત્ર રહેતો નથી। આ જે પુત્રનો વિયોગ થાય છે એને લીધે દશરથ રાજા છે એનું મૃત્યુ થાય છે। દશરથ અસ્વસ્થ છે એવા સમાચાર આપીને ભરતને મોસાળથી બોલાવવામાં આવે છે। આ સમાચાર આપવા માટે કોણ જાય છે? કે જે દશરથ રાજાનો મંત્રી હતો સુમંત, તે ભરતની ભરત નગરની બહાર રહેલા પ્રતિમા ગૃહમાં પૂર્વજોની સાથે
પિતાની પ્રતિમા જોઈને ચિંતાતુર બને છે અને પોતાના પિતાના મૃત્યુ માટે પોતાની માતા એટલે કે કઈ કઈ માતા જ છે એ જવાબદાર હશે એવું વિચારીને પોતે એને મળવાનું પણ માંડી વાળે છે. કારણ કે રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન એ ચારેય પુત્રો છે. પોતાની માતા કૈકેયી અને માતા કૌશલ્યા અને માતા સુમિત્રા ત્રણેયના સ્વભાવથી પરિચિત હતી. એટલે જ ભરત છે એ પોતાની જે માતા છે કૈકેયી એને મળવાનું એ માંડી વાળે છે. રામને તેની ગાદી પાછી સોંપવા ભરત છે વનમાં જાય છે અને ત્યાં રામ અને ભરતનું મિલન થાય છે. રામની આજ્ઞાને અનુસરીને તેમની પાદુકાઓ લઈને ભરત અયોધ્યામાં પાછા ફરે છે. અહીંયા રામ જે જગ્યાએ વનગમન કરેલા હોય છે ત્યારે ભરત છે એ ફરી પાછા રામને મનાવવા માટે અને ફરી પાછા રાજ્યમાં આવી અને રાજ્યાભિષેક અથવા રાજ્યની જવાબદારી સોંપવા માટે એ રામને આવવા માટે આગ્રહ કરે છે. પણ રામ આવતા નથી. પણ પોતાની એટલે કે રામ છે એ પોતાની પાદુકા છે ભરતને આપે છે. ભરત છે એ રામની પાદુકાઓ છે મસ્તક પર ધારણ કરી ફરી પાછા અયોધ્યા નગરમાં આવે છે. ગાદી છે એનો સ્વીકારતા નથી, પરંતુ ગાદી ઉપર રામની પાદુકાઓ મૂકી રાજ્યનો કારભાર છે એ સંભાળે છે. અને એવી રીતે કે ફરી પાછા રામ જ્યારે આવશે ત્યારે રાજગાદી છે એ તો રામને જ સંભાળવાની. એ રીતે અહીંયા વનમાં રહેલા રામ છે પિતાના શ્રાદ્ધ અંગે ચિંતિત છે. કારણ કે દરેક પિતા છે એટલે કે દરેક પુત્ર છે પોતાનું પિતાનું શ્રાદ્ધ કઈ વધારે સારી રીતે થાય એ અંગે વિચારતા હોય. અહીંયા બ્રાહ્મણ વેશધારી રાવણ છે એ કાંચન પાર્શ્વ મૃગથી ઉત્તમ શ્રાદ્ધ થાય છે એમ રામને સમજાવે છે. રાવણ શું કરે છે અહીંયા બ્રાહ્મણનો વેશ ધારણ કરે છે. શા માટે વેશ ધારણ કરે છે કે સીતાનું અપહરણ કરવા માટે. અને કાંચન પાર્શ્વ નામનો મૃગ એટલે કે રાક્ષસ છે, મારિચ નામનો રાક્ષસ છે એ કાંચન પાર્શ્વ નામનું મૃગ છે એટલે કે સોનાના મૃગ છે બની એનો વેશ ધારણ કરી આવે છે. ત્યારે રાવણ છે સમજાવે છે કે આ મૃગથી તમારા પિતાનું ઉત્તમ શ્રાદ્ધ થશે એવું કોને સમજાવે છે રામને. એટલામાં ઉપસ્થિત થયેલા કાંચન પાર્શ્વ મૃગને લેવા માટે રામ તેનો પીછો કરે છે. લક્ષ્મણ કુલપતિ એટલે કે રામને લેવા માટે બહાર ગયેલા હોવાથી એટલે લક્ષ્મણ છે એ કુલપતિને લેવા કેવી રીતે લેવા, કારણ કે રામ છે એને કાંચન પાર્શ્વનો પીછો કરેલો હોય છે અને સીતા છે એ એને આગ્રહ કરે છે એની પાછળ જવા માટેનું કે આવતા વાર લાગી છે રામને. એટલે એની શોધખોળ માટે અહીંયા લક્ષ્મણને એ પરાણે મોકલે છે, જવા માટે આગ્રહ કરે છે. પાછળથી શું બને છે કે સીતા એકલી પડે છે અને સીતાનું અપહરણ કરે છે. કોણ કરે છે? રાવણ. અયોધ્યામાં રહેલા ભરતને સીતાના અપહરણની જાણ થાય છે. આ સગડા માટે કૈકેયીને દોષિત માનતા ભરતને કૈકેયી એટલે કે શ્રવણના જે માતા પિતાએ આપેલી શાપની વાત કરે છે. કારણ કે દશરથ રાજાને જે શાપ આપેલો હતો એ કૈકેયીને તો ખબર હતી, માત્ર ભરતને ખબર હતી નહીં. એટલે પોતાના પુત્રને આ શાપ છે એની યાદ કરાવે છે. તદનુસાર પુત્રો વિયોગથી દશરથનું મૃત્યુ નિશ્ચિત તો હતું જ, કારણ કે શું હતું, ભરત અને શત્રુઘ્ન છે એ બંને દૂર હતા. રામ લક્ષ્મણ છે એ વનમાં ગયેલા હતા એટલે રામનો વિયોગ અને લક્ષ્મણનો વિયોગ તો હતો જ. આમ રામના મૃત્યુથી અથવા લાંબા સમય માટે દૂર જવાથી થાય શું થતું હતું, દશરથ રાજાનું મૃત્યુ. તેથી દશરથ રાજા પાસે રામના વનગમનની માગણી કરી. ગભરાટમાં 14 દિવસના બદલે 14 વર્ષ બોલાઈ ગયું. અહીંયા જે કૈકેયી છે એ પોતે ભરત પાસે ખુલાસો કરે છે કે મારે 14 વર્ષ બોલવું ના હતું, પણ ગભરાટને લીધે એ બોલાઈ ગયું. ખરેખર મારે તો કેટલા વર્ષ કેટલા દિવસ બોલવાનું હતું, 14 દિવસ. આમ મૂળ રામાયણની અંદર આવા 14 દિવસનો ક્યાંય ખુલાસો આપણે જોવા મળતો નથી. કૈકેયીના આવા ખુલાસાથી ભરત તેને માફ કરે છે. બે તપસ્વીઓના સંવાદ દ્વારા રાવણ વધ, વિભીષણને લંકાની સોંપણી અને ત્યાર પછી સીતાની અગ્નિ પરીક્ષા વગેરે ઘટનાઓનો એ નિર્દેશ થાય છે. રામના રાજ્યાભિષેક સાથે આ નાટક છે એટલે કે પ્રતિમા નાટક છે ને પૂર્ણ થાય છે.
નાટકમાં આવતો આ પ્રતિમા પ્રસંગ છે એટલે કે પ્રતિમા ગ્રહનો પ્રસંગ છે, ભાસનું મૌલિક સર્જન છે. અહીંયા કઈ કઈનું ઉદાતીકરણ દર્શાવવામાં આવ્યું છે, ક્યારે કે જે પોતે 14 દિવસ બોલે છે ત્યારે. અહીં કઈ કઈના વચન પાછળનું રહસ્ય એ ભાસની કલ્પના છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માત્ર પ્રતિમા નાટક એક કૃતિનો અભ્યાસ કર્યો. આવતા પીરિયડની અંદર આપણે એની બીજી કૃતિ એટલે કે રામાયણ પર બીજી કૃતિ છે અભિષેક નાટકમ, જેના વિશે આપણે અભ્યાસ કરીશું. આભાર.